આજે મેથેમેટિક્સમાં ટ્રિગોનોમેટ્રિક ઇક્વેશનમાં આપણે એક થિયરીલી એક સૂત્ર સાબિત કરીએ. એ સૂત્ર આ પ્રમાણે છે કે તમે જોઈ શકો છો કે cos a બરાબર b² + c² - a² / 2bc, cos b બરાબર c² + a² - b² / 2ca, અને cos c બરાબર a² + b² - c² / 2ab. તો આ આપણે સાબિત કરવાનું છે. તમે જોઈ શકો છો કે આ ત્રિકોણ છે જેમાં તમે જોઈ શકો છો કે એ બિંદુ છે, એ મૂળ બિંદુ છે 0 0, અને જે આ અને આપણે એ કહીએ બી માં તમે એના યામ છે સી 0, અને અહીંયા મેજર એંગલ સી એ બી બરાબર એ કોણ થાય છે, એટલા માટે આ જે સી ના જે યામ હશે એ બી કોસ એ અને બી સાઈન એ. હવે તમે જોઈ શકો છો કે અહીંયા જે ટ્રાયંગલ છે, તમે જોઈ શકો છો કે અહીંયા લખી શકાય છે કે એ બી જે ના જે બરાબર આપણે એમ લખાય સી ની આગળ સી, અને અહીંયા બરાબર સી, અને એ સી બરાબર બી, અને બી સી બરાબર એ, અને અહીંયા મેજર એંગલ સી એ બી બરાબર કોણ એ, ધેન આગળ એ ના જે યામ છે એ શૂન્ય શૂન્ય શૂન્ય, અને બી ના સી 0, અને સી ના બી કોસ એ અને બી સાઈન એ, આ રીતે પ્રાપ્ત થાય. હવે આપણે જાણીએ છીએ કે અહીંયા જે જે અંતર છે અહીંયા બી સી બરાબર બી સી બરાબર એ હોય છે, અથવા તો એ બરાબર બી સી, તો એ સ્ક્વેર બરાબર બી સી નો વર્ગ, ધેરફોર એ સ્ક્વેર બરાબર બી સી આપણે અહીંયા લખી શકાય છે કે બી કોસ એ ઓછા સી નો વર્ગ વત્તા બી સાઈન એ ઓછા જીરો નો વર્ગ. હવે આને સાબિત કરતા સોલ્વ કરતા ધેરફોર એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર કોસ સ્ક્વેર એ વત્તા સી સ્ક્વેર ઓછા ટુ બી સી કોસ એ વત્તા બી સ્ક્વેર સાઈન સ્ક્વેર એ. હવે આપણે જાણીએ છીએ એ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર કોમન લેતા સાઈન સ્ક્વેર એ વત્તા કોસ સ્ક્વેર એ ઓછા ટુ બી સી કોસ એ. હવે તમે જોઈ શકો છો અહીંયા કે આની કિંમત વન થઈ જાય છે, અને વત્તા સી સ્ક્વેર. હવે આની કિંમત સાઈન સ્ક્વેર થીટા સાઈન સ્ક્વેર એ વત્તા કોસ સ્ક્વેર એ બરાબર એક થાય છે. એ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર ઓછા ટુ બી સી કોસ એ. હવે ફરીથી આપણે આને આ રીતે લખતા તમે જોઈ શકો છો કે ટુ બી સી કોસ એ બરાબર, અને આ બધું લેતા એટલે બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર ઓછા એ સ્ક્વેર, ધેરફોર કોસ એ બરાબર બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર ઓછા એ સ્ક્વેર ના છેદમાં ટુ બી સી, આ સાબિત થાય છે. આ જ પ્રમાણે કોસ બી માટે અને કોસ સી માટે પણ સાબિત કરી શકાય છે. તો આ ધારો કે આપણે આ અહીંયા એમ કહી શકાય કે બધા જે એંગલ છે કોસ સાઈન કોસ એ કોસ બી કોસ સી એ એ બી અને સી ત્રણેયની કિંમત ખબર હોય તો એના પરથી આપણે પ્રાપ્ત કરી શકાય છે. તો આ જે સૂત્ર છે સરળ છે, સરસ રીતે પણ સમજી શકાય છે. પહેલાં તો આપણે ત્રિકોણ દોરવાનું, ત્રિકોણમાં પછી જે એ બી અક્ષ છે પોઝિટિવ દિશામાં હશે, પછી બધાના યામ લખતા છેલ્લે આપણે અહીંયા મેજર એંગલ સી એ બી બરાબર એ થાય, અને એના પરથી આપણે જે સી ના યામ છે એ બી કોસ એ અને બી સાઈન એ, પછી આપણે બી સી બરાબર એ અને એના વર્ગ કરીને પછી અંતરનો સૂત્ર લગાવતા, અને છેલ્લે આપણે કોસ એ બરાબર બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર ઓછા એ સ્ક્વેર ના છેદમાં ટુ બી સી, અને કોસ બી બરાબર અહીંયા એ સ્ક્વેર વત્તા સી સ્ક્વેર ઓછા બી સ્ક્વેર ના છેદમાં ટુ એ સી, અને કોસ સી બરાબર એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર ઓછા સી સ્ક્વેર ના છેદમાં ટુ એ બી, આ રીતે આપણે પ્રાપ્ત કરી શકાય છે. થેન્ક યુ વેરી મચ.